જખો બંદરે 8 મહિના પહેલા ઝડપાયેલ 200 કરોડના હેરોઇન કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે તેને સાબરમતી જેલને હવાલે કરવાનો હુકમ કર્યો છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 25 એપ્રિલના ગુજરાત ATS દ્વારા નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. ગત તારીખ 24 સપ્ટેમ્બરના ATS અને કોસ્ટગાર્ડ જખો સમીપેના દરિયામાં ઓપરેશન કરીને પાકિસ્તાન તરફથી આવતી અલિયાત્યાસ બોટમાંથી 200 કરોડના હેરોઇન સાથે 6 પાકિસ્તાની ખલાસીને ઝડપ્યા હતા. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈના કહેવાથી માલ મંગાવાયો હોવાનું સામે આવતા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પાકિસ્તાન કનેક્શન સહિતની અનેક બાબતો સામે આવી છે. નાઇજીરિયન મહિલા અનિતા, કે જે હાલ દિલ્હીમાં છે, તેના ઇશારે આખું ડ્રગ્સનું રેકેટ ચાલે છે અને બિશ્નોઈએ મહિલાના કહેવાથી માલ મંગાવી આપ્યો હતો, જેથી આ અનિતાને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આજે બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં વધુ રિમાન્ડની માગણી ન થતાં કોર્ટના હુકમ પ્રમાણે તેને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અબડાસાથી રમેશભાઈ ભાલુશાલીનો રિપોર્ટ નલિયાથી. क्या नाम है आपका और लॉरेंस बिश्नोई के बारे में अभी रिमांड पूर्ण हुए और अभी कहाँ है? मेरा नाम एच के सोलंकी, एडवोकेट है, और लॉरेंस बिश्नोई का 14 दिन का रिमांड ख़त्म होने के बाद उसको नलिया कोर्ट में पेश किया गया था और नलिया कोर्ट में ATS ने उसका कोई फर्दर रिमांड लेने के लिए डिमांड नहीं किया था. वो हाई सिक्योरिटी वाले में आने की वजह से उसको यहाँ से पहले साबरमती जेल अहमदाबाद भेज दिया गया है और वहाँ से जिस कोर्ट ने गुजरात ATS को उसका कब्जा दिया था वहाँ पेश करने के लिए उसको भेज दिया गया है. क्या क्या मांग थी लॉरेंस के से? उनका कोई सीधा कनेक्शन इस ड्रग्स के मामले में नहीं था, उनका कोई भी रोल भी उनमें नहीं था. ये दूसरे तोहमतदारों की वजह से, दूसरे तोहमतदारों ने जो भी बात कही होगी उसके हिसाब से ही उनका रिमांड किया गया था और आज रिमांड ख़त्म भी हो गया और उसको वापस भेज दिया गया है.